गुड मॉर्निंग। लास्ट लेक्चर में आपने इक्वेशन फाइव डिराइव करी थू। इक्वेशन फाइव जे आपने इलेक्ट्रिक डायपोल नो पोटेंशियल ने रिलेशन देतो थू। पोटेंशियल ऑफ एन इलेक्ट्रिक डायपोल फाइव आर इज इक्वल टू क्यू इंटू डी कॉस थीटा बाय फोर पाई एप्सिलॉन नॉट आर स्क्वेर। हवे आपणे डायपोल मोमेंट डिफाइन करशुं। इलेक्ट्रिक डायपोल नी डायपोल मोमेंट, तो डायपोल मोमेंट एटले शुं? डायपोल मोमेंट इज अ वेक्टर। डायपोल मोमेंट एक वेक्टर छे जेनुं मेग्निट्यूड छे क्यू इंटू डी अने जेनी डायरेक्शन छे माइनस क्यू टू प्लस क्यू। सो डायपोल मोमेंट इज अ वेक्टर अलॉन्ग द एक्सिस ऑफ अ डायपोल पॉइंटिंग इन डायरेक्शन फ्रॉम माइनस क्यू टू प्लस क्यू हैविंग मेग्निट्यूड क्यू डी अने एने आपणे पी ना थ्रू रिप्रेजेंट करी शकीए। હવે અહીંયા જો તો તમારો આ જે ડાયપોલ છે ફિગર 1.26નો, એ ડાયપોલ આ ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ શું હશે? તો ડાયપોલ મોમેન્ટ એક વેક્ટર હશે જેનું મેગ્નિટ્યૂડ છે ક્યુ ઇન્ટુ ડી, વેર ડી ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ચાર્જીસ માઇનસ ક્યુ એન્ડ પ્લસ ક્યુ। માઇનસ ક્યુ ને પ્લસ ક્યુના વચ્ચે જેટલો ડિસ્ટન્સ છે એ ડી, અને સો ડાયપોલ મોમેન્ટનો મેગ્નિટ્યૂડ હશે ક્યુ ડી, અને એની ડાયરેક્શન કઈ હશે ડાયપોલ મોમેન્ટ વેક્ટરની? તો આ માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ। ને આપણે ડાયપોલ મોમેન્ટ વેક્ટરને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી? વી રિપ્રેઝેન્ટ ઇટ એઝ પી, સ્મોલ પી, સ્મોલ પી। હવે ઇક્વેશન ફાઇવમાં જુઓ, ઇક્વેશન ફાઇવમાં તમારા ન્યુમરેટરમાં ક્યુ ડી છે, તો તમે શું લખી શકો? પોટેન્શિયલ ઓફ અ ડાયપોલ ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડીની જગ્યાએ પી સબસ્ટિટ્યુટ કરો, તો પી કોસ થીટા બાય ફોર પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર થઈ જાય। આ ઇક્વેશન ફાઇવમાં ક્યુ ડીની જગ્યાએ પી સબસ્ટિટ્યુટ કરી દો, તો તમારું ફાઈ આર થઈ જાય પી કોસ થીટા બાય ફોર પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર, બરાબર। હવે આ તો ખાલી મેગ્નિટ્યૂડની વાત થઈ, કારણ કે આપણે ક્યુ ડીની જગ્યાએ પી લખ્યું। અહીંયા જો ક્યુ ડીની જગ્યાએ પી લખ્યું, તો એ તો આપણે ખાલી મેગ્નિટ્યૂડની વાત કરી। જે મારી ડાયરેક્શન છે માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ, એ જે મારી ડાયરેક્શન છે, એ ડાયરેક્શનને બતાવવા માટે હું શું કરીશ? હું ડાયરેક્શનને બતાવવા માટે એક યુનિટ વેક્ટર આર ઇન્ટ્રોડ્યુસ કરી દઉં। આમાં એક યુનિટ વેક્ટર આર ઇન્ટ્રોડ્યુસ કરી દઉં, જો અહીંયા લખ્યું છે મેં આર ઇઝ ધ યુનિટ વેક્ટર પોઇન્ટિંગ ઇન ડાયરેક્શન ફ્રોમ માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ। એટલે આ આર શું દર્શાવે છે? આર ઇઝ અ યુનિટ વેક્ટર પોઇન્ટિંગ ઇન ડાયરેક્શન ફ્રોમ માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ। તો આ આર શું દર્શાવે છે? મારા ડાયપોલની ડાયરેક્શન। ક્યુ ડી શું છે? મેગ્નિટ્યૂડ। એટલે એ ક્યુ ડી મેગ્નિટ્યૂડ હતું, એની જગ્યાએ મેં પી લખી નાખ્યું, અને પછી મને એની ડાયરેક્શન દર્શાવી હતી, તો ડાયરેક્શન બતાવવા માટે મેં શું કર્યું? યુનિટ વેક્ટર આર આ ફોર્મ્યુલામાં નાખી દીધું, તો મારું આવો કંઈક ઇક્વેશન આવ્યું। હવે તમને ખબર છે કે કોઈ પણ બે વેક્ટર હોય, એ અને બી, એનો હું ડોટ પ્રોડક્ટ લઉં, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા થાય। તો પી વેક્ટર પી આર કેપ ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પી વેક્ટર પી ડોટ આર કેપ। જો અહીંયા જો પી ડોટ આર વેક્ટર પી ડોટ આર કેપ ઇઝ ઇક્વલ ટુ પી આર કોસ થીટા। તમને ખબર છે કોઈ પણ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરું તો કેવું હોય? એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા। તો આ જે છે પી અને આર આર કેપ કોસ થીટા, એ કેવું થઈ જશે? પી ડોટ આર જેવું થઈ જશે, બરાબર। તો આપણું આ ઇક્વેશન સિક્સ આવ્યું કે પોટેન્શિયલ ઓફ ધ ડાયપોલ ઇઝ ઇક્વલ ટુ પી વેક્ટર ડોટ આર કેપ ડિવાઇડેડ બાય ફોર પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર। હવે તમને ખબર છે કે કોઈ પણ વેક્ટરનો મને યુનિટ વેક્ટર કાઢવો હોય ને તો હું શું કરું? યુનિટ વેક્ટર કાઢવા માટે હું શું કરું કે એ વેક્ટર લઉં અને એ વેક્ટરને એના મેગ્નિટ્યૂડ સાથે ડિવાઈડ કરી દઉં। ફરીથી યુનિટ વેક્ટર મેળવવા માટે આપણે શું કરીએ?
આપણે એક વેક્ટર લઈએ અને એને એના મેગ્નિટ્યૂડ સાથે ડિવાઈડ કરી દઈએ તો આપણે શું મળે? યુનિટ વેક્ટર. તો અહીંયા જો, અહીંયા આ યુનિટ વેક્ટર આર કેપ છે, એની જગ્યાએ હું આ ફોર્મ્યુલા આર બાય આર, આર વેક્ટર બાય મેગ્નિટ્યૂડ ઓફ આર સબસ્ટિટ્યૂટ કરું તો મારું ઇક્વેશન 6 કેવી બની જાય? આના જેવી, વિચ ઇઝ પી વેક્ટર ડોટ આર વેક્ટર ડિવાઇડેડ બાય 4 pi epsilon naught મેગ્નિટ્યૂડ ઓફ આરનો ક્યુબ. તો આ તમને શું મળી ગયું? પોટેન્શિયલ ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલની ફોર્મ્યુલા મળી ગઈ, બરાબર. હવે વી કેન એક્સપ્રેસ ડાયપોલ એઝ અ ડાયપોલ પોટેન્શિયલ એઝ અ ગ્રેડિયન્ટ. હવે આપણે છે ડાયપોલ પોટેન્શિયલ જે ઉપર ઇક્વેશન 7 આપણે મેળવ્યું એને, એ પોટેન્શિયલને આપણે ગ્રેડિયન્ટના ફોર્મમાં લખશું, ગ્રેડિયન્ટના ફોર્મમાં લખશું. તો તમને એક ઇક્વેશન 7A કરીને મેં લખી છે, ડેલ વન બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર વેક્ટર ડિવાઈડેડ બાય આર ક્યુબ. આ તમે આ જે ઇક્વેશન છે ને એને એકદમ યાદ રાખજો, કારણ કે આગળ યુનિટ 1 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને યુનિટ 2 મેગ્નેટોસ્ટેટિક્સ બંને યુનિટ્સમાં આ ઇક્વેશન બહુ કામ આવે છે. ડેલ 1 બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર વેક્ટર બાય મેગ્નિટ્યુડ ઓફ આરનો ક્યુબ. હું તમને છે ને આનો પ્રૂફ બતાડું, પણ એ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા બોટનીવાળા સ્ટુડન્ટ્સને સમજવા માટે. તમને આ એક્ઝામમાં લખવાની જરૂર નથી, આ મેં જે એક્સ્ટ્રા કરીને લખ્યું છે ને અહીંયાથી એ હું પ્રૂવ કરીશ કે આ જે ઇક્વેશન આ ડેલ 1 બાય આર છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર બાય આર મેગ્નિટ્યુડ ઓફ આરનો ક્યુબ, એ હું પ્રૂવ કરીશ. તો જુઓ, ડેલ એટલે શું? ડેલ એટલે ડેલ બાય ડેલ આર. ડેલ એટલે શું હોય? ડેલ એટલે આપણો ડેલ બાય વન ડેલ આર હોય, બરાબર. તો ડેલ 1 બાય આર ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ આર ઓફ 1 બાય આર, વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ આર ઓફ આર ઇન્વર્સ. હવે તમને ખબર છે ડિફરન્સીએશનના રૂલ્સ, તમને ખબર છે કે એક્સ રેઝ ટુ એનનું ડિફરન્સીએશન હોય કેવું હોય? તો એન એક્સ રેઝ ટુ એન માઇનસ વન હોય, વિચ મીન્સ તમે એક્સ રેઝ ટુ એન છે, એક્સ રેઝ ટુ એનનું ડિફરન્સીએશન કેવું હોય? એન ઇન્ટુ એન એક્સ રેઝ ટુ એન માઇનસ વન. આ તો ડિફરન્સીએશનનો રૂલ છે, બરાબર. તો આ ડેલ બાય ડેલ આર ઓફ આને આર ઇન્વર્સ કેટલું હશે? આના સાથે કમ્પેર કરો આર ઇન્વર્સ, તો આપણા આર ઇન્વર્સને એક્સ રેઝ ટુ એન સાથે કમ્પેર કરો તો આપણું એન કયું છે? એન શું છે? માઇનસ વન. તો માઇનસ વન ઇન્ટુ આર રેઝ ટુ માઇનસ વન માઇનસ વન, એટલે માઇનસ વન રેઝ ટુ માઇનસ વન ઇન્ટુ આર રેઝ ટુ માઇનસ ટુ, વિચ મીન્સ વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય આર સ્ક્વેર, બરાબર. હવે આ માઇનસ વન બાય આર સ્ક્વેર છે ને એ ખાલી હમણાં આપણે મેગ્નિટ્યૂડની વાત કરીએ છીએ. અગર આપણે ડાયરેક્શન અગર આપણે કન્સિડરેશનમાં લેવું હોય તો આપણે શું કરશું કે એનું ડાયરેક્શન બતાવવા માટે હું એક યુનિટ વેક્ટર આર આના સાથે મલ્ટીપ્લાય કરી દઈશ. અહીંયા જો, ડેલ ઓફ 1 બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બાય આર સ્ક્વેર, બરાબર. એની ડાયરેક્શન અને કન્સિડરેશનમાં લેતા હું શું કરીશ કે માઇનસ 1 બાય આર સ્ક્વેર સાથે અહીંયા એ આર કેપ મલ્ટીપ્લાય કરી દઈશ, એટલે તમારું આ ઇક્વેશન આવશે, બરાબર. બટ વી નો, હવે આપણે ખબર છે કે યુનિટ વેક્ટર મેળવવા માટે આપણે કોઈ પણ વેક્ટરને એના મેગ્નિટ્યૂડ સાથે ડિવાઈડ કરીએ તો આપણે યુનિટ વેક્ટર મળે. તો આપણે શું કરશું કે અહીંયા જે છે આર કેપ જે છે, આ આર કેપની જગ્યાએ આપણે આર વેક્ટર બાય મેગ્નિટ્યૂડ ઓફ આર સબસ્ટિટ્યૂટ કરશું. જો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે, ડેલ 1 બાય આર ઇઝ ઇક્વલ ટુ
माइनस वन बाय आर स्क्वायर एंड देन आर कैपनी जगह में आ वाली इक्वेशन सब्स्टिट्यूट करी दीधी। तो हवे आने जो केटलू थई गयू आर स्क्वेर डिनोमिनेटर में जो आर स्क्वेर इंटू मैग्निट्यूड ऑफ आर इज आर मैग्निट्यूड ऑफ आर नो क्यूब। तो तमारू डेल वन बाय आर केटलू थू डेल वन बाय आर तमारू थू माइनस आर बाय मैग्निट्यूड ऑफ आर नो क्यूब। तो आपने मैं तमने जे आ इक्वेशन इक्वेशन 7.1 कीधी थी आपने प्रूव करी। आ इक्वेशन ध्यान में राखजो दैट ग्रेडियंट ऑफ वन बाय आर इज इक्वल टू माइनस आर वेक्टर बाय मैग्निट्यूड ऑफ आर नो क्यूब। हवे नाउ फ्रॉम इक्वेशन 7 आपने इक्वेशन 7 में डाइपोलनो पोटेंशियल फाई आर नी इक्वेशन थी बराबर। तो आ इक्वेशन ऊपर आपने फरी थी आवीए। नाउ फ्रॉम इक्वेशन 7 फाई आर इज इक्वल टू पी डॉट आर बाय 4 पाई एप्सिलॉन नॉट आर क्यूब बराबर। हवे आ आर अने आटलो भाग खाली आर वेक्टर बाय आर क्यूब आर वेक्टर बाय आर क्यूब ने अलग करो अने पी बाय 4 पाई एप्सिलॉन नॉट ने अलग करो। हवे ऊपर आपने जोयू के डेल वन बाय आर इज इक्वल टू माइनस आर बाय आर वेक्टर बाय आर क्यूब। तो आर वेक्टर बाय आर क्यूब केटलू हसे आर वेक्टर बाय आर क्यूब केटलू हसे माइनस ऑफ डेल वन बाय आर बराबर। तो आ इक्वेशन ने मैं अहीं सब्स्टिट्यूट करता तमारू पी बाय 4 पाई एप्सिलॉन नॉट माइनस डेल वन बाय आर थे बराबर विच इज इक्वल टू माइनस पी आ माइनस साइन ने तमे बारे लई आव्या तो तमारू थई जशे माइनस पी बाय 4 पाई एप्सिलॉन नॉट डेल वन बाय आर। हवे 4 पाई एप्सिलॉन नॉट कॉन्स्टंट है 4 पाई एप्सिलॉन नॉट इज अ कॉन्स्टंट तो एने हूँ ब्रैकेट ने अंदर लई जई शकू बराबर। तो तमारे इक्वेशन केवी थई गई माइनस पी इंटू डेल वन बाय 4 पाई एप्सिलॉन नॉट आर। हवे एक सिंगल आइसोलेटेड चार्ज एक चार्ज हो कोई पण चार्ज क्यू होय एनी एनु पोटेंशियल केटलू होय आपने पोटेंशियल ऑफ अ चार्ज क्यू होय के क्यू बाय आर होय पोटेंशियल ऑफ अ चार्ज इज नथिंग बट के क्यू बाय आर विच इज इक्वल टू 1 बाय 4 पाई एप्सिलॉन नॉट क्यू बाय आर आवुं कंईक होय। फॉर अ यूनिट चार्ज यूनिट चार्ज एटले शुं यूनिट चार्ज एटले क्यू इज इक्वल टू 1 यूनिट चार्ज माटे पोटेंशियल केवो हशे જ્યારે q ઇઝ ઇક્વલ ટુ 1 રાખશું તો પોટેન્શિયલને આપણે 50 થી રિપ્રેઝેન્ટ કરશું। તો યુનિટ ચાર્જનો પોટેન્શિયલ કેવો હશે q ઇઝ ઇક્વલ ટુ 1 સબસ્ટિટ્યુટ કરો આમાં તમે q ઇઝ ઇક્વલ ટુ 1 સબસ્ટિટ્યુટ કરો તો તમને કોનો પોટેન્શિયલ મળશે એક યુનિટ ચાર્જનો પોટેન્શિયલ મળશે અને એને હું રિપ્રેઝેન્ટ 50 સાથે કરું છું। તો જો અહીંયા તમે આ ફોર્મ્યુલામાં ક્યુની જગ્યાએ 1 મૂકો તો કેવું બન્યું તમારું ઇક્વેશન 1 બાય 4 પાઈ એપ્સિલોન નોટ 1 બાય આર વિચ ઇઝ ઇક્વલ ટુ 5 વિચ મીન્સ 50 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4 પાઈ એપ્સિલોન નોટ આર વિચ ઇઝ નથિંગ બટ પોટેન્શિયલ ઓફ યુનિટ ચાર્જ। હવે આ ધ્યાનમાં રાખો 50 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 4 પાઈ એપ્સિલોન નોટ આર એને તમે આ વાળી ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરો જો ડેલ 1 બાય 4 પાઈ એપ્સિલોન નોટ આર છે ધીસ ઇઝ નથિંગ બટ 50 જો અહીંયા ધીસ હેન્સ ધ પોટેન્શિયલ ઓફ ડાયપોલ એ જે ફોર્મ્યુલા છે એમાં આ બ્રેકેટની જગ્યાએ મેં 50 સબસ્ટિટ્યુટ કર્યું તો ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડેલ ઓફ 50। Once we know the potential of dipole, we can find the electric dipole by taking gradient of the potential. હવે છે ને આપણા પાસે
આપણે પોટેન્શિયલ મળી જાય ને તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન બી એક્સપ્રેસ્ડ એઝ ધ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. એટલે પોટેન્શિયલ હોય ને એનો ગ્રેડિયન્ટ લેવાનું, ગ્રેડિયન્ટ એટલે ડેલ ફાઈ, અને એનું નેગેટિવ એને માઇનસ કરી દેવાનું તો તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ઇક્વલ ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. આને પણ યાદ રાખજો, ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડ એન બી એક્સપ્રેસ્ડ એઝ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ, ગ્રેડિયન્ટ એટલે શું? ડેલ ફાઈ. આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ગ્રેડિયન્ટ એટલે શું જોયું હતું? ગ્રેડિયન્ટ, ડાયવર્જન્સ, કર્લ, બરાબર. તો ગ્રેડિયન્ટ એટલે આપણે પોટેન્શિયલનો ગ્રેડિયન્ટ લેવો, એટલે પોટેન્શિયલ શું છે? ફાઈ. તો ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ કેવો હશે? ડેલ ફાઈ. અને મેં શું કીધું છે? નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ એટલે માઇનસ ડેલ ફાઈ. સો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ. હવે આપણે ઉપર ઇક્વેશન 7માં આપણે આ ડિરાઈવ કર્યું હતું, દેટ પોટેન્શિયલ ઓફ અ ડાયપોલ ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ પી ડોટ આર વેક્ટર બાય 4 પાય એપ્સિલોન નોટ મેગ્નિટ્યુડ ઓફ આરનો ક્યુબ. હવે આ આપણો પોટેન્શિયલ ઓફ ડાયપોલ હતું, બરાબર. તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે ડાયપોલની? તો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ આર, બરાબર. પોટેન્શિયલ ઓફ ધ ડાયપોલ ઇઝ ધીસ. તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ધ ડાયપોલ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? આનું નેગેટિવ ગ્રેડિયન્ટ લઈને, એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ ઓફ આર, બરાબર. હવે ફાઈ ઓફ આરની વેલ્યુ જે છે એ આમાં સબસ્ટિટ્યુટ કરી તો તમારું શું આવ્યું? માઇનસ ડેલ બાય પી ડોટ આર બાય 4 પાય એપ્સિલોન નોટ આર ક્યુબ. હવે 4 પાય એપ્સિલોન નોટ કોન્સ્ટન્ટ છે, એટલે તમે બારે લઈ લો તો ડેલમાં શું બચશે? અંદર શું બચશે? ડેલની અંદર પી ડોટ આર બાય આર ક્યુબ. હવે હવે તમારા પાસે કોઈ પણ ફંક્શન હોય યુ અને વી, બરાબર, અને એ પ્રોડક્ટમાં હોય તો એનું ડિફરન્સીએશન કેવી રીતે કરાય? આપણે ડિફરન્સીએશન કેવી રીતે કરીએ? એના ડિફરન્સીએશનની ફોર્મ્યુલા શું છે? તો પહેલાં તો તમને યુને કોમન રાખવાનું, અને વીને ડિફરન્શિએટ કરવાનું. તો યુ ડીવી બાય ડીએક્સ, પછી પ્લસ, પછી તમને વીને બહાર કાઢવાનું અને યુને ડિફરન્શિએટ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. આ આપણી મેથેમેટિકલ ફોર્મ્યુલા છે, બરાબર. આ ફોર્મ્યુલા ધ્યાનથી જોજો. આપણે કોઈ પણ બે ફંક્શનનું પ્રોડક્ટ હોય યુ અને વી, એને તમે ડિફરન્શિએટ કઈ રીતે કરો? હવે તમે કન્સિડર કરો કે આજે અહીંયા જો ડેલ એટલે શું? ડેલ એટલે ડેલ બાય ડેલ આર જ હોય. ડેલ એટલે ડેલ બાય ડેલ આર જ હોય, એટલે આ ડિફરન્સીએશન જેવું જ કંઈક હોય, બરાબર. તો આ આટલું જે છે આમાં તમે જુઓ, આ જે પી ડોટ આર છે ને એને તમે યુ માની લો, અને પી ડોટ આરને તમે યુ માની લો, અને 1 બાય આર ક્યુબને તમે વી માની લો. તો યુ ઇન્ટુ વી એટલે કે પી ડોટ આર ઇન્ટુ 1 બાય આર ક્યુબ, એટલે તમારો આના જેવું થઈ જશે, આટલા જેવું, બરાબર. હવે મેં તમને કીધું ડેલ એટલે શું? ડેલ બાય ડેલ આર જેવું જ હોય, બરાબર. હવે મેં તમને કીધું કે પી ડોટ આરને તમે યુ માનો અને 1 બાય આર ક્યુબને વી માનો. તો આવાળી ફોર્મ્યુલા લગાવવાથી તમારું શું થશે? પહેલાં તો યુને કોન્સ્ટન્ટ રાખો. યુ એટલે પી ડોટ આર, એટલે યુને કોન્સ બહાર રાખ્યું, પી ડોટ આર. પછી ડી બાય, પછી ડેરિવેટિવ ઓફ વી, અહીંયા વી કોણ છે? આપણો 1 બાય આર ક્યુબ. તો ડેરિવેટિવ ઓફ 1 બાય આર ક્યુબ. પછી પ્લસ આવ્યો, આવાળો પ્લસ. પછી વીને તમે કોમન બહાર કાઢો. વી કોણ છે આપણો?
वन बाय आर क्यूब, तो वन बाय आर क्यूब ने बारे काढ़ो बराबर, वी आपणो जो वन बाय आर क्यूब छे तो एने बारे काढ़ो, अने डिफरेंशिएट कोने कर्यु, यू ने, यू कोण छे आपणो पी डॉट आर, डिफरेंशिएट कर्यु पी डॉट आर ने बराबर। हवे डेल बाय डेल आर ऑफ पी, आ पी इंटू आर केटलू होय, पी ज होय, डेल बाय डेल डेल आर ऑफ पी इंटू आर पी ज होय बराबर, सीम्पल मैथमेटिक्स। अने डेल बाय डेल आर ऑफ वन बाय आर क्यूब केटलू होय, हवे अहींया जो डेल बाय डेल आर ऑफ वन बाय आर क्यूब केटलू होय, डेल बाय डेल आर ऑफ वन बाय आर क्यूब इज इक्वल टू डेल बाय डेल आर ऑफ आर रेस टू माइनस थ्री इज इक्वल टू, हवे उपर मैं जे तमने फॉर्म्यूला कीधी कि एन एन इंटू एक्स रेस टू एन माइनस वन आवाड़ी, આવાળી ફોર્મ્યુલાથી તમે ડિફરન્શિએટ કરીને જુઓ આપણું હમણાં શું છે, આર રેસ ટુ માઇનસ થ્રીનું ડિફરન્શિએશન કરવાનું છે, આર રેસ ટુ માઇનસ થ્રીનું ડિફરન્શિએશન કરવાનું છે, તો આપણું એન શું છે અહીંયા એક્સ રેસ ટુ એન સાથે કમ્પેર કરો તો એન શું છે મારું માઇનસ થ્રી, તો માઇનસ થ્રી આર રેસ ટુ એન માઇનસ વન એટલે માઇનસ થ્રી માઇનસ વન, માઇનસ થ્રી માઇનસ વન જેવું થશે, આ એ જ વસ્તુ અહીંયા લખી છે જો, માઇનસ થ્રી ઇન્ટુ આર રેસ ટુ માઇનસ થ્રી માઇનસ વન વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી આર રેસ ટુ માઇનસ ફોર વિચ ઇઝ નથિંગ બટ માઇનસ થ્રી બાય આર રેસ ટુ ફોર બરાબર। આ તો થઈ મેગ્નિટ્યુડની વાત, હવે આપણે એક યુનિટ વેક્ટર લઈ લઈએ આર કેપ ઇન ધ ડાયરેક્શન ઓફ આર, અને ડાયરેક્શન બતાવવા માટે મેં અહીંયા જે આમાં જે છે મેં યુનિટ વેક્ટર આર, યુનિટ વેક્ટર આર સબસ્ટિટ્યુટ કર્યું અહીંયા રાખ્યું બરાબર। હવે આપણે ખબર છે કે આર યુનિટ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ આર બાય મેગ્નિટ્યુડ ઓફ આર, તો અહીંયા અમે એની જગ્યાએ મેં મેગ્નિટ્યુડ ઓફ આર, આર વેક્ટર બાય મેગ્નિટ્યુડ ઓફ આર સબસ્ટિટ્યુટ કર્યું, તો હવે જો તો થ્રી કેવું અહીંયા જો આર ફોર આર રેસ ટુ ફોર ઇન્ટુ મે આર કેટલું થાય, આર રેસ ટુ ફાઈવ જેટલું થાય, તો માઇનસ થ્રી આર વેક્ટર ડિવાઇડેડ બાય આર રેસ ટુ ફાઈવ વિચ મીન્સ ડેલ વન બાય ડેલ બાય ડેલ આર વન બાય આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય આર ફાઈવ। હવે તમારી પાસે ડેલ ડેલ બાય ડેલ આર ઓફ વન બાય આર ક્યુબ એ છે, અને તમારી પાસે ડેલ બાય ડેલ આર ઓફ પી ડોટ આર પણ છે, તો અહીંયા ડેલ બાય ડેલ આર ઓફ વન બાય આર ક્યુબની જગ્યાએ માઇનસ થ્રી આર બાય આર ફાઈવ સબસ્ટિટ્યૂટ કરો જે હમણાં આપણે કેલ્ક્યુલેટ કર્યું, અને આ ડેલ બાય પી ડોટ આરની જગ્યાએ પી સબસ્ટિટ્યૂટ કરો, તો તમારું રિલેશન કેવું થઈ જશે, ડેલ પી ડોટ આર ઇન્ટુ ડેલ બાય ડેલ આર ઓફ વન બાય આર ક્યુબની જગ્યાએ મેં થ્રી આર બાય આર રેસ ટુ ફાઈવ સબસ્ટિટ્યૂટ કર્યું પ્લસ વન બાય આર ક્યુબ ઇન્ટુ ડેલ બાય ડેલ આર પી ડોટ આર છે એની જગ્યાએ મેં પી સબસ્ટિટ્યૂટ કર્યું। અહીંયા જો આ ઇક્વેશનની અને આ ઇક્વેશનની વેલ્યુ મેં અહીંયા આ બેમાં સબસ્ટિટ્યૂટ કરી, તો આવું કંઈક તમારું ઇક્વેશન આવ્યું બરાબર, આવું કંઈક ઇક્વેશન આવ્યું તમારું। અહીંયા જસ્ટ મેં જ પી બાય આર ક્યુબને પહેલાં લખ્યું છે અને માઇનસને પછી લખ્યું છે, માઇનસને પછી લખ્યું છે, તો મારો ફોર્મ્યુલા કેવો આવ્યો, પી બાય આર ક્યુબ માઇનસ થ્રી પી ડોટ આર ઇન્ટુ આર આવાળું બાય આર ફાઈવ, તો આ મારો ડેલ પી ડોટ આર આવ્યું બરાબર। હવે જો ઇઝ ઇક્વલ ટુ
माइनस हवे ऊपर जो अपने डेल पी बाय आर नी वेल्यू मड़ी गई, डेल पी बाय आर नी वेल्यू सॉरी डेल पी इंटू आर बाय आर क्यूब, डेल पी इंटू आर बाय आर क्यूब आनी वेल्यू मड़ी गई डेल पी इन पी डॉट आर बाय आर क्यूब। तो आ फॉर्म्यूला में जो अँ आ फॉर्म्यूला में अपने शूँ जोत डेल पी डॉट आर बाय आर क्यूब जोत बराबर, ई इज इक्वल टू माइनस वन बाय फोर पाई एप्सिलॉन नॉट डेल पी डॉट आर बाय आर क्यूब। एटले आपने जे डेल पी डॉट आर बाय आर क्यूबनी फॉर्म्यूला मड़ी नो एक्सप्रेशन मड़ी एने आ फॉर्म्यूला में सब्स्टिट्यूट करो तो तमारी इलेक्ट्रिक फील्ड केवी आशे, माइनस वन बाय फोर पाई एप्सिलॉन नॉट पची डेल पी डॉट आर बाय आर क्यूब नी जगह आ वस्तु में सब्स्टिट्यूट करी तो तमारो फॉर्म्यूला केवो थई गयो, माइनस वन बाय फोर पाई एप्सिलॉन नॉट पी बाय आर क्यूब माइनस थ्री पी डॉट आर इंटू आर बाय आर फाई बराबर। आ माइनस साइन छे, आ माइनस साइन छे अने ब्रेकेटनी अंदर लई गई तो तमारो आ जे सेकेंड टर्म छे पॉजिटिव थई जशे ने फर्स्ट टर्म नेगेटिव थई जशे तो तमारी इलेक्ट्रिक फील्ड केवी थशे। अने हा बीजी वस्तु, आ बन्नेमांथी आर क्यूब कॉमन लई लो, बन्नेमांथी आर क्यूब कॉमन लेवाशे, बन्ने डिनोमिनेटरमांथी आर क्यूब कॉमन लई लो अने आ जे माइनस साइन छे ने अने અંદર લઈ આવો, આજે માઇનસ સાઇન છે ને અંદર લઈ આવો તો તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી થઈ જશે, વન બાય ફોર પાઈ એપ્સિલો નોટ આર ક્યુબ ઇન્ટુ થ્રી પી ડોટ આર ઇન્ટુ આર બાય આર સ્ક્વેર માઇનસ પી। સો ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ ડાયપોલ। એટલે આજની ટોપિકમાં આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું, ઇલેક્ટ્રિક ડાયપોલની ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વેશન 8 માં અને ઇલેક્ટ્રિક ડાયપોલનું પોટેન્શિયલ જે છે ઇક્વેશન 7 માં। આ બંને ઇક્વેશન્સ યાદ રાખજો, ન્યુમેરિકલમાં કામ આવશે ને આગળની થિયરીઝમાં કામ આવશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ અ ડાયપોલ ઇક્વેશન 8।